ગુણોત્તર શ્રેણી સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે નો ચોથો દાખલો અહીં ગુણોત્તર શ્રેણીના પ્રથમ ત્રણ પદોનો સરવાળો બે આપેલો છે એટલે કે ત્રણ પદો એટલે નો સરવાળો બે એટલે એસ થ્રી બરાબર બે આપેલો છે પ્રથમ પદ એ બરાબર બે આપેલો છે ઓ અને સામાન્ય ગુણોત્તર આર શોધવાનો છે હવે સૂત્રમાં આર જ પોતે નથી આપ્યું તો આપણે આપણી અનુકૂળતા પ્રમાણે સૂત્ર મેળવી શકીએ હવે સૂત્ર લખતી વખતે એવો પ્રયત્ન કરીએ કે આર જે ફ્રન્ટમાં છે પહેલો છે એ જ રાખીશું એટલે કે એસેનનું સૂત્ર લખીશું એ આરની એનઘાત માઇનસ એક અપોન આર માઇનસ વન હવે એસેન આપણને ખ્યાલ છે બે એની કિંમત પણ દાખલામાં બે જ આપેલી છે એ પણ મૂકી દઈએ આર જે આપણે શોધવાનો છે એ આર લખી દઈએ એન દાખલામાં આપેલો છે ત્રણ એટલે કે ત્રણ ઘાત માઇનસ એક અપન આર માઇનસ વન આગળ વધીશું બેના બે મૂકી દઈશું અહીંયા પણ જે કિંમત છે એ મૂકી દઈશું આનું વિસ્તરણ કરીશું આ વિસ્તરણ કેવી રીતે લખશે મિત્રો ધ્યાન રાખશો અહીંયા આર માઇનસ વન બાજુના કોષમાં લખીશું આરનો સ્ક્વેર પહેલી સંખ્યાનો સ્ક્વેર કરીશું ચિહ્ન અહીંયા માઇનસ છે એટલા માટે અહીંયા પ્લસ લખીશું રેસ્ટ ટુ ઇન્ટુ આર પ્લસ વન એટલે કે આરનો સ્ક્વેર કરી આર અને એકનો ગુણાકાર એટલે કે આર એકા આર લખી એકનો સ્ક્વેર એક લખીશું આવું આપણે કદાચ દસમામાં ભણી ચૂકેલા છીએ પરંતુ આને ક્યાંક એકાદ જગ્યા ઉપર બારમા ધોરણમાં કોમર્સમાં જરૂર પડતી હોય છે માટે આ લર્ન કરી લઈશું નીચે માઇનસ વન કટ કરી દઈશું હવે આ બે આ સંખ્યાના ગુણાકારમાં હોવાથી સામેની બાજુ ઉપર મૂકતા ભાગાકારમાં મૂકીશું આરનો સ્ક્વેર પ્લસ આર પ્લસ વન કટ કરતા મળશે એક આરનો સ્કવેર પ્લસ આર પ્લસ વન આર અહીંયા આરના પ્લસમાં એક છે સામે જ જશે એટલે કે માઇનસ થઈ જશે એક જે આપેલો હતો એ અને સામે પ્લસ હતો એ સામે જ જતા માઇનસ થઈ ગયો આર સ્ક્વેર પ્લસ આર આ કિંમત એકમાંથી એક જાય એટલે શૂન્ય થઈ ગઈ અહીં આર કોમન લઈ લઈશું આર કોમન લેતા એક આર બાર આવી ગયો તો હવે એક આર વધ્યો વધતા પણ કોમન જતો રહેતા કશું નહીં એટલે કે એક વધ્યા હવે આર ને સામેની બાજુ પર લઈ જઈએ તો ઝીરો ભાગ્યા આર એટલે કે શૂન્ય બરાબર આર પ્લસ વન કોઈ પણ સંખ્યાને શૂન્ય વડે ગુણવાથી કોઈ ફેર નથી પડવાનો શૂન્ય જ રહેવાનો છે હવે આ પ્લસ વન સામેની બાજુ ઉપર જતાં માઇનસ વન થઈ જશે એટલે કે આર બરાબર જવાબ લખી શકાય માઇનસ વન